નમસ્કાર મિત્રો, આશા રાખું છું કે બધા મજામાં હશો. જે જે મિત્રો નવા આવેલા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુની અંદર જે બેલ આઇકોન છે તેને પ્રેસ કરી દેજો, જેથી મિત્રો આવનાર તમામ વિડીયો જે છે એના અપડેટ તમને એકદમ આસાનીથી મળી જાય. અત્યાર સુધીના તમામ વિડીયો જોવા માટે પ્લેલિસ્ટ પર તમે જોઈશો તો પ્લેલિસ્ટ પર તમને તમામે તમામ એકમ જે છે એના ફોલ્ડર તમને જોવા મળશે, જેથી આસાનીથી તમે તમામ વિડીયો જે છે. નમસ્કાર મિત્રો, કામ અને સમયની અંદરથી આપણે 6 ભાગ જે છે મિત્રો પૂર્ણ કરેલા છે. જો હજુ સુધી તમે ના જોઈ રહ્યા તો મિત્રો પ્લેલિસ્ટની અંદરથી બિલકુલ આસાનીથી મળી જશે. ઉપરાંત મિત્રો સમય અને કાર્ય માટેનું બીજું પણ એક પ્લેલિસ્ટ છે, જેની અંદર મિત્રો ખાસ કરીને નળની એવી બેઝિક વાતો જે છે એ તમને જોવા મળશે. તો એ પણ મિત્રો ખાસ જોઈ લેજો. જે વસ્તુ આમાં નથી આવવાની એ વસ્તુ ત્યાં મિત્રો મૂકેલી છે ઓલરેડી, બરાબર. તો આજે મિત્રો આપણે 7મા ભાગની અંદર અગત્યના એવા દાખલા લેવા જઈ રહ્યા છીએ, જેની અંદર મિત્રો અમુક ભાગનું કાર્ય કરે. મેં કીધું હતું કે તમામ લેવલ સુધીના દાખલાઓ જે છે મિત્રો આપણે આની અંદરથી લઈ લેવાના છીએ, બરાબર છે. તો આપણે અમુક ભાગનું કાર્ય કરે એની અંદર કેવા પ્રકારના દાખલા હોય છે, તો મિત્રો અપૂર્ણાંક જે છે ને એ અપૂર્ણાંકને લગતી કંઈક વાતો જે છે આની અંદર આવતી હોય છે, કે એ જે છે આટલા ભાગનું કામ કરે છે અથવા તો અમે કેટલા ભાગનું કાર્ય જે છે મિત્રો બાકી રહેલું છે. તો એના માટેના ખૂબ સરસ મજાના ઉદાહરણો જે છે એની સંપૂર્ણ ચર્ચાઓ કરવાની છે. તો જોઈએ મિત્રો સૌ પ્રથમ ઉદાહરણથી ચર્ચા કરીએ. તો પ્રથમ મિત્રો આપણે એક બે બેઝિક ઉદાહરણ લઈ અને ત્યાર પછી એના મિત્રો સ્ટાન્ડર્ડ ઉદાહરણો જે છે એ પણ આપણે જોવાના છે, બરાબર. તો એ જે છે મિત્રો એક કામ 6 દિવસમાં પૂર્ણ કરી શકે છે, તે જ કામને બી જે છે એ મિત્રો 12 દિવસમાં પૂર્ણ કરી શકે છે. સાથે મળે તો મિત્રો કંઈક આ બંને કરતાં ઓછો સમય લાગે એ પણ આપણે જાણીએ છીએ. પણ પ્રશ્ન આપણો એવો છે કે સાથે મળીને જો કામ પૂરું કરતા હોય તો એ જે છે એ મિત્રો કેટલા ભાગનું કાર્ય જે છે એ પૂર્ણ કરશે, બરાબર છે. તો બસ એનું કરેલું કામ જે છે એ મિત્રો આપણે કહેવાની વાત છે. તો માનો કે આને 6 દિવસ લાગે છે, આને 12 દિવસ લાગે છે, સાથે મળે એનો લસાઅ આપણે માનો કે 12 લઈએ છીએ. તો 6 × 12 એટલે મિત્રો આ બે કામ જે છે એક દિવસમાં કરી શકે છે. એવી રીતે 12 × 1 અને 12 એક દિવસમાં મિત્રો આ એક કામ કરે છે, સાથે મળે તો આ એક દિવસમાં 3 કામ પૂરા કરી શકે છે. પ્રશ્ન કેવો છે, કામ કેટલા ટાઈમે પૂરું થશે એવું હોય તો મિત્રો 4 દિવસે કામ પૂરું થાય. 12 ભાગ્યા 3 કરો એટલે 4 દિવસે કામ પૂરું થાય સાથે મળીને, બરાબર. પણ એ જે છે મિત્રો કેટલા ભાગનું કાર્ય જે છે એ કરી રહ્યો છે એ મિત્રો ખાસ મહત્વનું છે. તો મિત્રો એક સ્ટેપ મારવાનું છે ખાલી આની અંદર, કે એનું કાર્ય જો તમારે કહેવું હોય, એનો સમય નહીં, એનું જો તમારે કામ કહેવું હોય મિત્રો, તો હંમેશા એટલું યાદ રાખવાનું કે એક દિવસની અંદર એ કેટલા કાર્ય જે છે એ કરી શકે છે, અને છેદમાં મિત્રો શું કરવાનું છે, કુલ કામ જે છે એ મિત્રો છેદમાં લેવાના છે. તો આનાથી મિત્રો હંમેશા કાર્યો મળતા હોય છે. તો આપણે એનું માંગ્યું છે તો એ ઉપર નજર કરીએ તો મિત્રો એક દિવસમાં 2 કામ કરી શકે અને ટોટલ કાર્યો કેટલા હોય તો કે 12 હોય. તો આપણે ખ્યાલ આવી જશે કે એ જે છે મિત્રો એક દિવસની અંદર 1/6 કામ જે છે એ મિત્રો કરી શકે છે. તમે જોઈ શકો છો આ એક દિવસનું કાર્ય થયું. આ એ જે છે એનું મિત્રો ક્યાંનું થયું, તો કે એક દિવસનું કાર્ય થયું. અહીં તમે એ ઉપર લખેલું છે, બરાબર. પણ હવે તમે વિચાર કરો કે કામ તો મિત્રો કેટલા ટાઈમ ચાલેલું, 4 દિવસ સુધી ચાલેલું છે, તો એ એક દિવસમાં એટલું કરે છે. તો મિત્રો 4 દિવસની અંદર એનું કામ જે છે આપણે કેવું હોય તો 100% કહી શકીએ કે 4 વડે મિત્રો આ એના રોજના કામને ગુણી નાખીએ આપણે તો અહીંયા મિત્રો કહી શકીએ કે 2/3 કાર્ય જે છે એ મિત્રો એ 4 દિવસની અંદર પૂર્ણ કરતા હોય. એટલે કે જે સંપૂર્ણ કાર્ય જે 4 દિવસમાં પૂરું થયું હતું એની અંદર 2/3 કામ જે છે એ મિત્રો ખરેખર એ કરેલું હતું. આને ટૂંકમાં મિત્રો સમજવું હોય તો આમ પણ સમજી શકાય છે કે એનું જે કામ છે એ મિત્રો બરોબર ધ્યાન રાખજો, એનું એક દિવસનું કામ જે છે એના એક દિવસના કામને તમારે ટોટલ કાર્ય વડે અને ગુણ્યા મિત્રો કુલ કેટલા દિવસ કામ જે છે એ ચાલેલું છે. આમ કરશો તો પણ મિત્રો જવાબ એ જ વસ્તુ આવી જશે. તો કુલ દિવસ જે છે એ કેટલા છે, તો કે કુલ દિવસ આપણે 4 છે. આપણે કહી શકીએ છીએ કે 12 જે છે ટોટલ કામ છે અને 3 જે છે એ રોજના પૂરા થાય છે. તો 4 દિવસની અંદર આ કામ જે છે એ પૂર્ણ થઈ જશે. તો આ 4 જે છે ને મિત્રો અહીંયા ગુણવા પડે, કેમ કે આપણે એક દિવસનું કાર્ય લાવેલા છે. તો કદાચ આવો પણ પ્રશ્ન હોય એક દિવસના કામનો હોય તો મિત્રો આ ખૂબ ઉપયોગી છે, તો એક દિવસનું કામ છે. પણ એમ કે 4 દિવસનું કામ કેટલું છે યારનું, તો આને 4 વડે ગુણી નાખ્યા તો આ 4 દિવસનું કાર્ય જે છે એ બતાવે છે. તો આની માટે મિત્રો યોગ્ય જવાબ જે છે એ 2/3 ખરેખર યોગ્ય છે. ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. ચાલો એક ઉદાહરણ હજુ પણ મિત્રો એ જ ટાઈપનું જોઈ લે. તો એ જે છે મિત્રો એક કામ 18 દિવસની અંદર કરી શકે છે અને બી જે છે એ મિત્રો ખાસ ધ્યાન રાખજો જો તે કામને 1 કરતા 1/2 સમયમાં, એટલે જો એનો બીનો સમય નથી આપ્યો પણ બીની ભાષા આપી છે એને ધ્યાનમાં રાખીને, તો ચાલો એ માટે તો કોઈ શંકા નથી, એ માટે મિત્રો 18 દિવસ લાગે છે. બી જે છે એને શું કહે છે, તો કે 1 કરતા 1/2 સમય, જો એને 18 લાગતો હોય તો બીનું 9.5 જે છે આપણે લખવાનો છે. તો બીનો સમય તમને આવી રીતે ગોળ ગોળ કરી અને તમને આપેલો હતો, તો આ બંનેનો લસાઅ જે છે મિત્રો આપણે 18 સમજી શકીએ છીએ. તો એ એક દિવસની અંદર મિત્રો અહીંયા માનો કે 1 કામ કરે છે, તો બી જે છે એક દિવસની અંદર 2 કામ કરે છે, ટોટલ જે છે મિત્રો 3 કાર્ય જે છે એ થઈ શકે છે, બરાબર. હવે એક દિવસ
દિવસનું માંગેલું છે તમે જોઈ શકો છો. ટોટલ બધા દિવસનું પણ માંગી શકે છે, હમણાં માંગેલું હતું એમ. તો એક દિવસમાં બી જે છે એ કેટલા ભાગનું કામ કરે? તો મિત્રો ફક્ત ને ફક્ત અહીંયા બી જે છે એનું તમને કામ માંગેલું છે. તો બીનું કામ માટે મિત્રો એક દિવસની અંદર એ કેટલું કરે છે એ મિત્રો ખાસ લખવાનું, અને કુલ એના કાર્યો જે છે એ કેટલા હતા એ લખવાના છે. તો બી જે છે એનો એક દિવસમાં મિત્રો બે કામ કરી શકે છે. તો આપણે બે લખશું, છેદમાં ટોટલ કાર્ય કેટલા છે 18. તો આ એક દિવસની અંદર મિત્રો એકના છેદમાં 9 માઉસ જેટલા કાર્યો મિત્રો કરી નાખે છે. તો આ એક દિવસનું કામ થયું. આપણો પ્રશ્ન હતો બીને એક દિવસમાં કેટલા ભાગનું કાર્ય કરે છે, તો 1/9 માઉસ જે છે એ કાર્ય કરે છે. આ પ્રશ્નને મિત્રો એમ પણ તમને કહી શકે છે કે બંને સાથે મળીને કાર્ય કરે તો બીએ કેટલું કામ કર્યું છે. તો સાથે મળીને કામ કરે તો મિત્રો તમને ખ્યાલ છે કે અહીંયા 18 જે છે એને 3 વડે ભાગી નાખો તો 6 દિવસ કામ ચાલ્યું હોય, બરાબર. તો રોજનું આટલું કામ કરે છે તો આને ગુણ્યા 6 કરી નાખશું તો એ મિત્રો 6 દિવસનું કાર્ય જે છે એ બીનું આપણને મળશે. તો ખાસ મગજમાં એ રાખવાનું છે કે કાર્ય તમને એક દિવસનું માંગ્યું છે કે 6 દિવસનું, એટલે કે સંપૂર્ણ કાર્ય માંગેલું છે, એના પરથી જવાબ જે છે આપણે આપવાના હોય છે. ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. ચાલો અહીં મિત્રો કહે છે કે એ જે છે એક કામને 15 દિવસની અંદર મિત્રો કરી શકે છે, બી જે છે એ મિત્રો 20 દિવસમાં કાર્યને પૂર્ણ કરી શકે છે. હવે બંને જે છે એ મિત્રો સાથે મળીને 4 દિવસ સુધી કામ કરે છે. તો આપણે એવું ઘણું બધું કહી શકીએ છીએ કે 4 દિવસમાં એ લોકોએ કરી કેટલું નાખ્યું છે, બાકી કામ કેટલું છે. આવા ઘણા બધા પ્રશ્નો સરસ મજાનામાંથી વિચાર કરવાના છે. તો કેટલા ભાગનું કાર્ય જે છે મિત્રો બાકી રહેતું હશે? તો જોઈએ, આપણે બહુ સારો એવો પ્રશ્ન છે. અહીંયા એ અને બી જોઈએ તો એ જે છે એ 15 દિવસમાં કાર્ય કરે, બી જે છે એ 20 દિવસમાં કાર્ય કરે. તો આ બંને જે છે એને મિત્રો સિમ્પલ લસા યાદ ન આવે તો એવી સંખ્યા અહીંયા વિચારવાની કે એ સંખ્યાને તમે 15 અને 20 વડે ભાગાકાર જે છે એ મિત્રો કરી શકતા હોવા જોઈએ. મિત્રો 60 જે છે આપણે સિમ્પલ યાદ આવી ગયું તો અહીંયા 15 ચોકને 60 થઈ શકે છે, અને 20 તેરીને પણ મિત્રો 60 થઈ શકે છે, અને ટોટલ જે છે એ 7 મળે છે, બરાબર છે. તો હવે ખાસ વિચારવાનું એ છે કે બંને 4 દિવસ સુધી કાર્ય કરે છે સાથે મળીને. તો મિત્રો 4 દિવસની અંદર, આ 4 દિવસની અંદર બંનેએ કર્યું શું? એ અને બી, બરાબર, એ અને બી એમને 4 દિવસમાં કર્યું શું હશે? તો કે 4 દિવસની અંદર બંને સાથે મળીને કર્યું હોય તો મિત્રો 7 જેટલા કાર્ય કર્યા હોય, બરાબર છે. તો અહીંયા કહી શકીએ કે 7 ચોકને મિત્રો 28 કાર્ય જે છે આ લોકોએ કરી નાખેલા છે, આવું આપણે કહી શકીએ છીએ, બરાબર. તો હવે બાકી કામ કેટલા છે એ મિત્રો ખાસ જોવાનું છે. તો બાકી કામ કેટલા કહેવાય? તો તમે કહી શકો છો કે 60 કામ હતા એમાંથી મિત્રો 28 કામ બાકી રહેલા છે. તો આપણે 32 કામ જે છે એ મિત્રો શું કહી શકીએ? બાકી કાર્યો છે. હવે પ્રશ્નોને તમે વિચાર કરી લો. આ એક તો તમને ઇઝીલી સમજાઈ જ જાય કે જો 4 દી કોઈ વ્યક્તિએ કામ કર્યું હોય તો એ કરેલું કેટલું કહેવાય? તો કે 28 જેટલું. તો એને બાકી કેટલું છોડ્યું? આ ટોટલ છે. તો એને બાકી કેટલું છોડ્યું? તો કે 32 જેટલું બાકી છોડ્યું છે. કરવામાં બંને સાથે હતા માટે આપણે મિત્રો એના માટે 7 જ છે લીધેલો છે. તો કેટલા ભાગનું કામ બાકી રહેલું છે? તો સાદી રીતે કહીએ તો 32 કામ બાકી છે, પણ ભાગની દ્રષ્ટિએ કહેવાનું છે, બરાબર છે. શું કહેવાનું છે? ભાગમાં વાત કરવાની છે કે અહીંયા બાકી ભાગ એવું મિત્રો કહેવાનું છે. તો બહુ સાદો સિમ્પલ મિત્રો કે 32 જે છે એટલા કામ કરવાના છે. કેટલામાંથી કરવાના છે? તો કે 60માંથી કરવાના છે. તો આનો છેદ ઉડાડી દઈએ એટલે સિમ્પલ મિત્રો એનો એક સ્ટેપની અંદર જવાબ આવી જાય. તો બંનેમાંથી મિત્રો 4 કાઢીએ છીએ તો 8 4 32 થશે, અને અહીંયા મિત્રો જોઈએ તો 15 ચોકાને મિત્રો 60 થશે. તો 8 ના છેદમાં 15 કામ જે છે એ મિત્રો બાકી છે ખરેખર, અને 7 ના છેદમાં 15 જે છે એ મિત્રો થઈ ગયા છે, બરાબર. કદાચ આવી રીતે જો 28 ના છેદમાં 60 મૂકી દો ને તો કેટલા ભાગનું કામ થઈ ગયું એવું મળી જશે. તો એ તમને મળશે કેવું મળશે? 7 ના છેદમાં 15 મળી જશે, બરાબર. આ જે છે એ 8 ના છેદમાં 15 મળે છે. તો આની માટે પ્રથમ જવાબ જે છે એ યોગ્ય છે. તો આવી રીતે પણ મિત્રો પૂછી શકે છે. ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. ચાલો હવે મિત્રો ખૂબ સરસ મજાના દાખલા શરૂ થાય છે જેની અંદર આપણને ભાગની અંદર સમય આપવામાં આવે છે. એ અને મિત્રો 3/5 માઉસ ભાગનું કામ કરવા માટે એને 18 દિવસનો સમય લાગે છે, અને પછી બી જે છે એ કામે આવે છે, અને બાકીનું કામ બંને 4 દિવસની અંદર મિત્રો પૂર્ણ કરે છે. તો બી એકલાને મિત્રો આ કામ કરવા માટે કેટલો સમય લાગશે? એવો સરસ મજાનો આપણો પ્રશ્ન છે. તો હંમેશા મિત્રો આપણે આ રીતે કરતા હોઈએ છીએ કે ચાલો ભાઈ એ જે છે એને કેટલા દિવસ લાગે છે અને બી જે છે એને કેટલા દિવસ લાગે છે. તો સૌ પ્રથમ આપણે આવું કરીએ કે ચાલો એ જે છે ને એ તમે વિચાર કરી શકો છો કે એને 3/5 માઉસ કામ જો એને કરવું હોય મિત્રો તો 3/5 માઉસ કામ માટે મિત્રો એને 18 દિવસ લાગતા હોય છે. ખાસ જોજો. તો અહીંયા એક કામ નથી આપણને આપેલું, પણ 3/5 માઉસ કામ. હવે એને શું કીધું કે પછી બી કામે આવે છે અને બાકીનું કામ સાથે મળીને 4 દિવસમાં પૂર્ણ કરે છે. ધ્યાન રાખજો. તો માનો કે સાથે મળીને કદાચ વાત કરીએ તો આ એ વત્તા બી, તો આ બંને જે છે એમને કામ કર્યું કેટલું? તો અહીંયા શબ્દ વાંચો તમે બાકીનું કામ, તો એનો અર્થ એમ થયો કે એ 3/5 માઉસ કામ જે છે એ મિત્રો કરી નાખેલું છે,
અને 18 દિવસમાં કરી શકે છે તો બાકી કેટલું કામ હોય તો બાકી કામ મિત્રો આને કહેવાય 2/5 કેવી રીતે આવે છે ખબર ન પડે તો ફરી એકવાર વિચારજો છેદ હંમેશા એટલો જ હોય અને ઉપર શું મૂકવાનું હોય તો છેદ બની જાય એટલું મિત્રો મૂકવાનું હોય તો અહીંયા 3/5 કંઈ ખબર ન પડતી હોય તો આ રીતે કરી નાખવાનું કે એકડામાંથી 3/5 બાદબાકી કરી નાખો તો અહીં મિત્રો 5 3/5 એટલે 2/5 કામ જે છે મિત્રો બાકી કહેવામાં આવે છે બરાબર તો જે બાકી કાર્ય જે છે એ બાકી કાર્ય બંને સાથે મળી અને કેટલા દિવસમાં પૂર્ણ કરે છે 4 દિવસમાં પૂર્ણ કરે છે તો હંમેશા ધ્યાન રાખજો ક્યારેય આનો લસા જે છે એ મિત્રો લેતા નહીં એ બતાવવા માટે જ તમને મેં અહીંયા લખેલું છે શા માટે તો કે આ અમુક ભાગનું કાર્ય 18 દિવસ માટેનું છે આ પણ અમુક ભાગનું કાર્ય 4 દિવસ માટેનું છે લસા હંમેશા મિત્રો ત્યારે લેવાય કે સરખા ભાગનું કામ આપેલું હોય કાં તો એક એક ભાગનું કામ આપેલું હોય તો મિત્રો લસા લેવાય તો હંમેશા તમને ગમે ત્યારે આવું ભાગની અંદર દિવસ આપેલા હોય ત્યારે તમે 100% મિત્રો કહી શકો કોઈ વ્યક્તિ એમ કે ચાલો ભાઈ હું 1/5 ભાગનું કાર્ય જે છે મિત્રો 7 દિવસમાં કરી નાખું છું તો મિત્રો આને આખું કામ કરતાં કેટલો સમય લાગે એ મિત્રો આપણે કહી શકીએ છીએ ખાસ ધ્યાન રાખજો કોઈ પણ વ્યક્તિ એમ કે હું ભાઈ 3/5 કાર્ય જે છે એ માનો કે હું 10 દિવસમાં કરી શકું છું તો આખું કામ જે છે એ કેટલા સમયમાં કરી શકે આ પણ મિત્રો આપણે કહી શકીએ છીએ તો હંમેશા આખા કામ પર જ દાખલો જે છે એ મિત્રો આનો ગણાતો હોય છે એટલે આ રીતે સીધું આપણે લસા અહીંયા લઈ શકતા નથી તો એ આખું કામ કેવી રીતે મળે છે તો એના માટે એક વાર સ્ટેપ બતાવું બહુ સાદું સિમ્પલ છે કે માનો કે આપણે આવું કહીએ કે ભાઈ 3/5 ભાગ જોઈને કામ કરવું હોય તો એને 18 દિવસ લાગે છે આ રકમ આપણને કહે છે બરાબર કે 3/5 ભાગનું કામ કરવા માટે 18 દિવસ જે છે એનો સમય એને લાગે છે તો આપણે એક ભાગને કહેવાય સંપૂર્ણ કામ બરાબર પૂરેપૂરું કામ એને એક ભાગ કહેવાય તો એક ભાગ કામ માટે કેટલો સમય લાગે તો હંમેશા દર વખતે એક ભાગનું જ શોધવાનું છે એ ખાસ મગજમાં રાખજો તો આ દર વખતે પ્રોસેસ થાય છે શું તો બહુ સિમ્પલ વસ્તુ થઈ જાય છે કે આ બંનેનો ગુણાકાર કરો તો મિત્રો 18 થાય અને આ વસ્તુ છેદમાં જાય તો છેદમાં જાય એટલે શું થાય 3/5 પણ વાસ્તવિક રીતે ઉલટે જશે એટલે આમ થઈ જશે કે 18 × 5/3 તો આ વસ્તુ ઉપર મિત્રો ખાસ નજર જે છે ને અહીંયા જરાક ટેકવી દો બરાબર તો હંમેશા શું થાય છે કે જે અપૂર્ણાંક ભાગનું કાર્ય તમને આપેલું હોય એ અપૂર્ણાંકને જો તમે મિત્રો જો ઉલટાઈ નાખો તો હંમેશા એક ભાગ જે છે એનું સંપૂર્ણ કાર્ય જે છે એના માટે લાગતો સમય આપણને મળે છે એ વસ્તુ આપણને આમાંથી શીખવા મળતી હોય છે તો ટૂંકમાં હું તમને એટલું જ કહેવા માગું છું કે અપૂર્ણાંકને ઉલટાવી અને જો દિવસ સાથે ગુણી નાખો તો એ આખા કામ માટેનો સમય મળતો હોય છે તો અહીં જે 3/5 ભાગને 18 દિવસ લાગ્યા હતા તો મિત્રો અહીંયા 5/3 વડે ખાલી ગુણી નાખશો ને તો તમને સાચો જવાબ મળશે 3 × 6 = 18 × 6 = 36 દિવસ જે છે એ મિત્રો એને લાગે છે આખું કામ પૂરું કરવા માટે બરાબર પછી એક સમય કોનો હોય પછી A+B નો કેમ કે A+B નો રોલ શું છે ખરેખર તો કે બાકીનું કામ જે છે એ 4 દિવસમાં કરે છે એવું રકમમાં આપેલું છે તો બાકીના કામ માટે એને 4 દિવસ લાગતા હોય તો એને આખા કામ માટે મિત્રો કેટલા દિવસ લાગે સિમ્પલ આને ઊંધું કરી નાખો તો 5/2 હવે આપણે ઓલા સ્ટેપ મૂકવા નથી આટલા ભાગ માટે આટલું કહેવાય બરાબર તો અહીંયા મિત્રો તમે ગુણી શકો છો તો અહીંયા 10 દિવસનો સમય જે છે એ લાગે છે તો સાદો દાખલો મિત્રો બની ગયો એને કામ કરવા માટે 30 દિવસ લાગે છે A+Bને કામ કરવા માટે 10 દિવસ લાગે છે તો તમારો જે પ્રશ્ન હશે એ બધા જ મળશે એ એકલો કેટલો સમયમાં કામ પૂરું કરી શકે તો ચાલો આ બંનેનો સિમ્પલ લસા જે છે મિત્રો આપણે 30 વિચારીએ છીએ તો અહીંયા એક કામ જે છે એ કરી શકે છે તો સાથે મળીને બંને કેટલા કામ કરી શકે છે 3 કામ કરી શકે છે તો મિત્રો હવે તમારે અહીંયા A+B છે તો આ B જે છે એ કેટલા કામ કરે છે એ મળી જશે બરાબર જો સાથે મળે ને તો 3 કામ થાય છે અને એ એકલો હોય તો મિત્રો 1 કામ કરે છે તો આની અંદરથી જે મિત્રો 2 મળ્યા ને તો એ મિત્રો B જે છે ને એ 2 કામ કરી શકે છે એવું આપણે કહી શકીએ છીએ બરાબર છે કેમ કે અહીંયા મિત્રો A છે તો અહીંયા શું છે A+B છે તો આ એનો એકડો જો કહીએ તો અહીંયા કેટલા હોવા જોઈએ B નો 2 હોવા જોઈએ બરાબર તો B નું મૂલ્ય આપણને મળી ગયું છે એ જે છે એ 1 કામ કરી શકે છે B જે છે એ મિત્રો 2 કામ કરી શકે છે સાથે બંને મળે તો 3 કામ કરી શકે છે બરાબર તો ચાલો જોઈએ આપણે B નો સમય તો B ને કેટલો સમય લાગશે તો B નો સમય મિત્રો આની અંદર આપણે કહી શકીએ આરામથી કે B જે છે એને આખું કામ કરવું હોય તો એને મિત્રો 30 કાર્યો કરવાના છે અને પોતાની કેપેસિટી બગડા જેટલી છે ટૂંકમાં B ની કેપેસિટી નહોતી આપેલી પણ આ રીતે આપણે વિચારવાની હતી બરાબર તો એને મિત્રો 15 દિવસનો સમય જે છે એ આપણને લાગતો હોય એવું સમજી શકીએ છીએ તો આની માટે યોગ્ય જવાબ છે 15 દિવસ જે છે એ લાગતા ચાલો હવે જોઈએ મિત્રો સરસ મજાનો કે અહીંયા 3ની અંદર ભાગમાં વાત કરેલી છે તો આપણે A ની વાત કરીએ આપણે B ની વાત કરીએ આપણે C ની વાત કરીએ તો ખાસ અહીંયા જોવાનું એ છે કે એને 1/3 કામ માટે મિત્રો 3 દિવસનો સમય લાગે છે એટલે કે અપૂર્ણાંક કાર્ય માટે એને 3 દિવસનો સમય લાગે છે તો આપણે તો એક ભાગ કાર્ય પૂરેપૂરું કહેવાનું છે બરાબર એવી રીતે B ને મિત્રો અપૂર્ણાંક 1/3 જેટલું કામ કરવું હોય તો એને પણ મિત્રો 4 દિવસ લાગે છે
અને સી ને મિત્રો એક દૂત્યાંશ એટલે અડધા ભાગનું કામ કરવું હોય તો એને 6 દિવસ લાગે છે. તો સૌ પ્રથમ તો આમને મિત્રો અપૂર્ણાંક ભાગનું કામ નહીં પણ આખા આખા કામ માટેનો સમય કેવો હોય તો હંમેશા મિત્રો ફક્ત શું કરવાનું રહેશે તો ખાસ ધ્યાન રાખજો, બહુ શોર્ટકટમાં કે અહીંયા ઉલટાવી નાખવાનું. મિત્રો વાત થઈ ગઈ પૂરી બરોબર છે, તો ઉલટાવી નાખવાનું અત્યારે તો બહુ સારા અંક છે પણ કદાચ સારા ન હોય તો પણ આ રીતે ઉલટાવી નાખો એટલે આ જવાબ મિત્રો. ચાલો એક તૃતીયાંશ છે એને ઉલટાવી નાખો, સમય સાથે ગુણી નાખો એટલે ટોટલ સમય મિત્રો આનો કેટલો થશે તો 3 × 9 દિવસ લાગે, એને આખું કામ માટે 9 દિવસ લાગે છે બરોબર. ટૂંકમાં વાત એમ છે. બી ની જો મિત્રો વાત કરીએ તો એને 1/3 ભાગનું કાર્ય કરે છે તો આખું કામ માટે મિત્રો 3/1 અને ગુણ્યા એનો સમય કેટલો છે 4 છે, તો અહીંયા 4 × 3 મિત્રો આપણે 12 જે છે એ લખી શકીએ છીએ. તો નાનકડો એવો સુધારો મગજમાં રાખવાનો છે. તો આને મિત્રો 1/2 ભાગ તો એને જો ભાગને ઉલટાવો તો એ આખે આખું કામ જે છે એનો સમય તમને મળતો હોય છે, તો એના માટે એને 6 દિવસનો સમય લાગે છે. તો અહીંયા 6 × 12 દિવસનો સમય અહીંયા લાગશે. તો વાત થઈ ગઈ પૂરી, સાદો દાખલો બની ગયો કે એ કોઈ કામને 9 દિવસમાં કરી શકે છે, બી કોઈ કામને 12 દિવસમાં કરી શકે છે, સી કોઈ કામને પણ 12 દિવસમાં પૂર્ણ કરી શકે છે. તો ત્રણેય સાથે મળે તો આ કામ કેટલા દિવસની અંદર મિત્રો પૂરું થાય? તો અહીંયા 36 લઈએ તો આપણે 36 આ બંને માટે યોગ્ય છે, કેમ કે 9 ચોકને પણ તમે 36 કહી શકો છો અને 12 તેરીને પણ 36 કહી શકો છો, વળી પાછા 12 તેરીને 36 કહી શકો છો. તો જો આ ત્રણેય સાથે મળે તો મિત્રો કામ માટે કેટલો દિવસ લાગશે? તો 4 × 3 = 7 × 3 = 10, તો 1 દિવસની અંદર મિત્રો 10 કામ જે છે એ કરી શકે છે. તો પ્રશ્ન આપણો થઈ ગયો પૂરો કે આખા કાર્ય માટે આખા કાર્યનો જ આ બધો સમય છે બરાબર, તો આખું કામ કેટલા દિવસમાં પૂર્ણ થશે સાથે મળીને? તો એ મિત્રો આપણી પાસે ત્રણેયનો સાથે મળીને સમય માગેલો છે, તો બહુ સિમ્પલ રીતે કહી શકીએ છીએ કે અમને 36 કામ કરવા છે અને 1 દિવસમાં 10 જેટલા કામ મિત્રો કરી શકે છે, તો આ લોકોનો સમય જે છે એ કેટલો લાગશે? તો આપણે આને ઉડાડી પણ શકીએ છીએ, અહીંયા 18 કરીએ તો મિત્રો અહીંયા 5 પણ તમે કરી શકો છો. જો આવો જવાબ ક્યાંય આમાં હોય તો મિત્રો વેલકમ છે, નો હોય તો શું કરવું પડે? તો તમે જાણો છો કે અહીંયા 5 × 5 મૂકી દો, ક્યાં સુધી ભાગ ચાલે મિત્રો અહીંયા જોઈ શકો છો, 18 કરતાં વધવાનું નથી. તો 5 × 3 = 15 કરી શકો છો, તો 15 કરતાં ઉપર મિત્રો 3 જે છે એ જમા બચ્યા રહેશે બરાબર છે. તો આને કહેવાય 3 × 3/5, તો આ રીતે મિત્રો જવાબ આપણે બતાવી શકીએ છીએ બરાબર. તો આની માટે યોગ્ય જવાબ બી જે છે એની માટે યોગ્ય છે. તો 18 ને 5 વડે જરાક ભાગીએ ને આપણે મિશ્ર જે છે આપણે દર વખતે કરતા જોઈએ છે એ રીતે કરી નાખવાનું છે બરાબર. તો ખાસ આમાં નવીનતા એક એ શીખવાની છે કે ગમે એટલા ભાગનું કાર્ય માટેનો જો સમય આપેલો હોય તો આખા ભાગનો સમય માટે ફક્ત ઉલટાવાથી મિત્રો આખા ભાગનો સમય આપણને મળતો હોય છે અને એનાથી દાખલો જે છે એ મિત્રો ગણી શકાતો હોય છે. કેમ કે આ બધા જ ભાગ જો જુદા જુદા હોય તો આ સમયો મિત્રો ક્યારેય ન ચાલે. જો સીધું તમે આને એને 3 દિવસ લાગે, બી ને 4 દિવસ લાગે, સી ને 6 દિવસ લાગે આમ દાખલો ગણવા મળી જાવ તો મિત્રો ખોટું પડતું હોય બરાબર. ચાલો આગળનું ઉદાહરણ જોઈએ દાખલો. તો અહીંયા એ જે છે એનો સમય તમને આપેલો છે પણ અમુક ભાગ માટેનો જ આપેલો છે બરાબર. જો એ જે છે ને મિત્રો 2/5 કાર્ય માટે 6 દિવસ લાગતા હોય તો એને આખા કામ માટે કેટલું લાગે? તો અહીંયા ઉલટા નાખો, 5/2 × 6 કરી નાખો, આટલો સમય એને મિત્રો આખું કામ કરવા માટે લાગતો હોય છે બરાબર છે. તો અહીંયા 2 વડે તમે ઉડાડશો તો અહીંયા 3 બચે છે, તો 15 દિવસ જે છે એના આખા કામ માટે લાગતો હોય. ચાલો બી માટે વિચારો તો બી ને મિત્રો 1/3 કાર્ય માટે એટલે કે 3/1 કાર્ય આ રીતે આપણે લઈ લેવાનું છે તો એને 10 દિવસનો સમય લાગે છે. તો અહીંયા મિત્રો 30 દિવસનો સમય લાગે છે. તો સૌ પ્રથમ આપણે અપૂર્ણાંક ભાગની અંદર જે સમય આપેલો છે એને આખા ભાગ માટેનો સમય જે છે એ કરી દેવાનો છે, પછી દાખલાની શુભ શરૂઆત કરો. તો સાથે મળીને કેટલા દિવસમાં પૂરું કરી શકે એ રનિંગ દાખલો છે, એ બધાને આવડે છે, પણ સાથે મળીને 4/5 ભાગનું કાર્ય જે છે એ કેટલા દિવસમાં કરશે તો એ પણ મિત્રો એકદમ સરળતાથી આપણે કહી શકવાના છીએ. ચાલો 30 આનો લસાઅ લઈએ તો 15 × 2 = 30 અને 30 × 1 = 30 સાથે મળે તો 1 દિવસમાં 3 કામ કરી શકે. તો આ લોકો સાથે મળીને કામ ક્યારે પૂરું કરે? તો 30/3 એટલે 10 દિવસે કામ પૂરું કરે બરાબર. પણ એ પ્રશ્ન આપણી પાસે હોય તો અત્યારે ટીક નો કરી નાખતા કે 10, આપણને એમ કહે છે કે મિત્રો 4/5 કાર્ય માટે એને સમય કેટલો લાગે બરાબર છે. તો મિત્રો અહીંયા આપણને ખ્યાલ છે કે આખું કાર્ય જે છે આ આખે આખું કામ માટેનો સમય જે છે એ કેટલો લાગે છે? તો 30/3 = 10 દિવસનો સમય જે છે એ મિત્રો એક કામ માટે લાગે. ધ્યાન રાખજો, એક કામ માટે 10 દિવસનો સમય લાગે. હવે પ્રશ્નને ચડાવો તો 4/5 કામ હોય તો એના માટે કેટલો સમય લાગે? બહુ સિમ્પલ વસ્તુ, સાદું એવું 83 માંડી દો તો ચાલશે બરાબર. તો અહીં મિત્રો એકડાને 10 વડે ગુણવાથી 10 થયેલા છે, તો આના માટે શું કરશું? અથવા ખ્યાલ ન આવે તો આનું સાદુરૂપ મિત્રો આમ જ આવવાનું છે, 4/5 × 10 આ એનો જવાબ રહેશે. તો અહીંયા 5/2 = 10 કરો તો અહીંયા 8 જે છે મિત્રો અહીંયા જવાબ આવી જશે. તો આની માટે યોગ્ય જવાબ કયો છે? 8 છે.
આને તમે આ રીતે ગુણી નાખો, એકડો છેદમાં છે એટલે એકડો લખવાની કઈ જરૂરિયાત નથી. તો ખ્યાલ આવી ગયો કે આપણને આખે આખું કામ એટલે કે એક ભાગ પૂરેપૂરો એ કામ માટેનો સમય તો મળવાનો જ છે, કેમ કે ટોટલ કાર્ય 30 છે, સાથે મળીને 3 કામ કરે છે તો 10 દિવસે કામ પૂરું થાય. તો આખું કામ 10 દિવસે પૂર્ણ થતું હોય તો 4/5 કામ જે છે એ કેટલા દિવસે પૂર્ણ થાય? તો એ જ વસ્તુ માંગેલી છે, તો 8 દિવસે પૂર્ણ થાય. ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. ચાલો જોઈએ. તો આવા દાખલા મિત્રો નળની અંદર પણ બની શકે છે કે એ નળ જે છે એ નળને 2/5 ભાગ જો ટાંકીનો ભરવું હોય તો એને મિત્રો 6 કલાકનો સમય લાગી જતો હોય છે, અને બી નળ જે છે એને 1/4 ભાગ જે ટાંકીનો જે છે એને મિત્રો ખાલી કરવો હોય, ખાસ ધ્યાન રાખજો, તો એ મિત્રો 5 કલાકનો સમય લે છે. તો બંનેના કાર્ય અલગ આપેલા છે. તો હવે બંને નળને ચાલુ કરવામાં આવશે તો જો આ નળ ધીમો હશે ખાલી કરવાવાળો તો ટાંકી ભરાય છે, બરાબર 100% વાત હોય છે. તો બંને નળ સાથે જે છે એ ખોલવામાં આવે છે તો 3/4 ભાગ ટાંકી મિત્રો કેટલા સમયમાં ભરાય છે એવો આપણો પ્રશ્ન છે. તો ખૂબ સરસ મજાનો દાખલો છે. તો એ અને બી સૌ પ્રથમ સમયો તો આપ્યા છે, પણ એ સમયોને તમારે કેવા કરવા પડે? તો કે 2/5 કામ જે છે એ નહીં, એક કાર્ય માટેના કરવા પડે. તો આને મિત્રો ઉલટા નાખવાના, 5/5 લઈ લેશો તો હંમેશા મિત્રો તમારું સાચું પડશે. અહીંયા 6 વડે ગુણી નાખે છે તો અહીંયા 5 × 3 = 15 જે છે એ 15 કલાકનો સમય મિત્રો એને લાગે છે ટાંકી ભરવા માટે. તો આ ભરવા માટે 15 કલાક લે છે. ચાલો બીની વાત કરીએ તો બી નળ જે છે એ મિત્રો કેટલું કામ કરે છે? 1/4 ભાગનું. તો જો એને ઉલટાઈ નાખવામાં આવે તો મિત્રો આખે આખું કાર્ય જે છે એનો સમય તમને મળતો હોય છે. તો અહીંયા 20 કલાક જે છે એને આખા કામ માટે મિત્રો થતી હોય. આમ સાદી રીતે વિચારો, ચોથા ભાગનું કામ માટે જો 5 કલાક થતી હોય તો એવા 4/4 ભાગ ભેગા કરો તો 5, 5, 5, 5 તો 20 થઈ ગયા. તો એ રીતે પણ સાદી રીતે પણ તમને સમજાઈ જશે. ચાલો હવે સિમ્પલ રીતે મિત્રો આ લોકોને કોના વડે ભાગી શકો છો તમે? મિત્રો 60 જે છે એ એવો સંખ્યા છે કે એમાં મિત્રો 15 અને 20 બંને સારું એવું મેચિંગ ધરાવે છે, બરાબર. તો અહીંયા 15 જે છે એને મિત્રો 4 વડે ગુણીએ તો 15 × 4 = 60 કહેવાય, અને 20 × 3 = મિત્રો 60 કહેવાય. હવે ખાસ મગજમાં એ રાખવાનું છે કે જે બી નળ જે છે એનું કામ મિત્રો શું છે? તો કે એનું કામ છે મિત્રો ટાંકીને ખાલી કરવી જોઈએ, એટલે માઇનસ કરવું પડે, બરાબર. અને આનું કામ શું છે? તો કે ટાંકીને મિત્રો ભરી રહ્યો છે. તો આ મિત્રો એક એક કલાકના સરવૈયા થયા કે એક કલાકની અંદર એ નળ 4 જેટલું ભરશે તો ખરો, પણ એક કલાકની અંદર બી નળ જે છે એ મિત્રો 3 જેટલું ખાલી પણ કરી શકે છે. તો ઓવરઓલ કેવું હોય તો બંને સાથે મળે તો એક કલાક પછી રિઝલ્ટ કેવું હોય? તો એકડા જેટલું ભરેલું હોય, બરાબર. બીજું કંઈ બહુ લાંબો ફેરફાર ન હોય, એકડા જેટલું ભરેલું જોવા મળે, કેમ કે 4 ભરાણું હતું, 3 ખાલી થયું એટલે 1 જેટલું ભરેલું મિત્રો નીકળતું હોય છે. તો હવે આપણે એવું કહી શકીએ કે આ આખી આખી ટાંકીને માનો કે ભરવી હોય કદાચ, તો આપણે આવું કહી શકીએ કે એક ભાગ જે છે એક ભાગ ભરવો હોય તો એના માટેનો સમય જે છે મિત્રો આખો શું લાગે? ટૂંકમાં આખી ટાંકીને ભરાતા કેટલો સમય લાગે? તો કે 60 મિત્રો કામ કરવાના છે, અને કામ કરે છે કોણ? તો કે એકડો, બરાબર, કેમ કે સાથે મળીને કરે તો 1 જેટલું કામ થાય છે. તો મિત્રો અહીંયા 60 કલાકનો સમય લાગે, ખાસ ધ્યાન રાખજો. પણ આ 60 કલાક મિત્રો ટાંકી ભરાવવા માટેનો સમય છે, એટલે ભૂલમાં ક્યાંય જવાબ આપ્યો હોય તો ટીક ન કરી નાખો. આગળ વાંચો કે ટાંકી જે છે એને 3/4 જ ભરવી છે તો કેટલો સમય લાગશે? તો એક ભાગ માટે મિત્રો 60/1 એટલે કે એક ભાગ માટે 60 કલાકનો સમય જો લાગતો હોય તો મિત્રો આપણી પાસે સાદો સિમ્પલ હિસાબ માંગ્યો છે કે 3/4 ભાગ જે છે એના માટેનો સમય મિત્રો આપણે શું કહી શકીએ છીએ? તો સાદી એવી 83. તો આ મિત્રો એમ વિચારી લો કે એકડાને 60 વડે ગુણવાથી જો એના 60 કલાક બનેલા હોય તો આને પણ મિત્રો 60 વડે આપણે ગુણવું પડે. તો જવાબ મિત્રો આમ આવશે, 3/4 × 60, આ મિત્રો એનો જવાબ છે, બરાબર. તો આપણે આનો છેલ્લો ફાઇનલ જવાબ આપી દઈએ. તો અહીંયા 15 × 60 થાય એટલે 15 × 3 = મિત્રો 45 કલાક જે છે એટલો સમય મિત્રો લેશે, બરાબર. પણ 45 કલાકમાં એ કેટલું કામ કરે છે? 3/4 ભાગ જેટલું કાર્ય જે છે એ કરી શકતા હોય છે, બરાબર. પછી આને તમે ઘણી બધી રીતે સમજી શકો છો, પણ આ એક સ્ટાન્ડર્ડ વસ્તુ છે કે આખી ટાંકી માટેનો તો 60 કલાક લાગવાનો છે. તો આખી ટાંકી માટે 60 કલાક લાગતું હોય તો 3/4 ભાગની ટાંકી માટે કેટલો સમય લાગે એ રીતે પદ માંડો એટલે જવાબ તમારો આવી જાય, બરાબર. ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. ચાલો હવે મિત્રો ખૂબ સરસ મજાનો દાખલો છે, અંતિમ દાખલો છે અને ખૂબ સારો એવો દાખલો છે, બરાબર. કદાચ આ કોમેન્ટની અંદર કોઈ મિત્રએ મૂકેલો હશે. તો આ જે છે એ મિત્રો એક ભાગ જે છે ને ભાગવાળો દાખલો છે, અને આપણે જેટલું પણ શીખાય છીએ ને એ નોલેજ બધું જ આપણે આની અંદર ભેગું કરીએ ને એટલે આપણે બધું સ્પષ્ટતાથી ખ્યાલ આવી જવાનો છે. તો એ જોઈએ તો ABC એટલે કે 3 × 3 નળ જે છે એ એક ટાંકીને 6 કલાકની અંદર ભરી શકે છે. તો આ 3ની કેપેસિટી ટૂંકમાં આપેલી છે કે A+B+C આ લોકો 3 કલાકમાં ભરી શકે છે, અને આખી ટાંકી છે કોઈ અપૂર્ણાંક ભાગ આપેલો નથી, બરાબર. હવે શું કહે છે કે 3 નળ જે છે એ મિત્રો 2 કલાક સુધી ચાલુ રાખવામાં આવે છે. તો આ લોકો પાસે કામ કંઈક કરાવવામાં આવે છે તો એ કામ પાછું 2 કલાક સુધી કરાવવામાં આવે છે,
પછી એમ કહે છે કે સી નળને બંધ કરવામાં આવે છે. હવે સી નળ બંધ થઈ ગયો તો બાકી તો કોણ રહેવાના છે? એ અને બી જ રહેવાના છે. તો એ અને બી જે છે એ 7 કલાકમાં ટાંકી ભરે છે. તો એક એ અને બીનો સંબંધ આપ્યો છે કે એ અને બી જે છે એ અમુક કામ કરે છે. એ કેટલું કરે છે? તો કે બાકીની ટાંકીનું જ કામ કરે છે. બરાબર, એ બધું જ કામ જે છે એ કરતા નથી. બાકીની ટાંકીને 7 કલાકમાં મિત્રો એ ભરી નાખતા હોય. તો આપણે સી જે છે એની મિત્રો કેપેસિટી આપણે શોધવાની છે કે સીને કેટલા દિવસ લાગશે આખે આખી ટાંકી ભરવી હોય તો. બરાબર, ખૂબ સરસ મજાનો દાખલો છે. એકદમ મિત્રો આપણે પાયાથી બેઝિક રીતે આ દાખલાને સમજી લઈએ તો આવું કંઈક કહેવા માગે છે કે મિત્રો આ જે ત્રણેય નળ જે છે આ એ બી અને સી, બરાબર છે, આ ત્રણેય નળને મિત્રો સમયની જો વાત કરતા હોય તો 6 કલાકનો સમય મિત્રો લાગે છે. આટલું તમને ક્લિયર સમજાઈ ગયું છે કે ત્રણે ત્રણ નળને 6 કલાકનો સમય લાગે છે. તો હવે મિત્રો તમારે વિચારવાનું એ છે કે આ ત્રણેય નળ જે છે એમની પાસે 2 કલાક કામ કરાવે તો કામ જે છે એ મિત્રો કેટલું થશે એ તમને મળી જશે. શા માટે મળશે તો હું તમને કહી દઉં. એટલા માટે મળશે કે મિત્રો આ એક ભાગ કાર્ય માટેની વસ્તુ તમને આપેલી છે. જોઈ શકો છો કે ત્રણે ત્રણ જે નળ જે છે એ આખે આખી જો ટાંકી ભરે એક ભાગનું પૂરેપૂરું કામ કરે તો એમને 6 કલાકનો સમય લાગે છે. તો હવે આપણે એના પરથી એવું કહીએ કે આ જે ત્રણે ત્રણ નળ હતા એટલે કે એ બી અને સી, આ લોકો પાસે કદાચ 2 જ કલાક કામ કરાવવામાં આવે છે. જુઓ તમે વાંચો, 2 જ કલાક કામ કરવામાં આવે છે. તો તમે ખાલી સાદો દેશી હિસાબ કરો કે 6 કલાકની અંદર આખે આખો ભાગ ટાંકીનો ભરી શકતા હોય તો 6 કલાકના બદલે એનો 3જો ભાગ એટલે 2 કલાક, તો એ 2 કલાકમાં એ લોકો કેટલું ભરી શકે? તો મિત્રો મોઢે પણ કહી શકો, જો બહુ વિચાર ન કરવો હોય તો આમ પણ કહી શકો કે આટલો ભાગ જે છે ને એ મિત્રો એ ભરે છે. ધ્યાન રાખજો, એ બી સી ત્રણેય સાથે મળે તો 2 કલાકમાં 1/3 ભાગ તો ભરે છે. કેમ ખબર પડી? તો આના પરથી સ્ટાન્ડર્ડ વસ્તુ પરથી કે 6 કલાકમાં આ ત્રણેય મિત્રો ટાંકીને ભરી નાખે છે. આખી ટાંકી એટલે 1 ભાગ, 6 કલાકમાં 1 ભાગ જો ભરતા હોય તો 2 કલાકમાં કેટલો ભરતા હોય? તો કે 1/3 ભાગ ભરે છે. બિલકુલ સાચી વસ્તુ છે. બરાબર, જો આ ત્રણે ત્રણ વ્યક્તિઓ મિત્રો 2 કલાકમાં 1/3 ભાગ ભરતા હશે તો હવે મિત્રો તમને મગજમાં લાઈટો થવી જોઈએ કે આ લોકોએ બાકી કેટલું છોડ્યું છે. 2 કલાકમાં આમને 1/3 કામ જ કરેલું છે તો મિત્રો બાકી કામ કેટલું છે તમે કહી શકો છો? તો બાકી કામ મિત્રો કેટલું કહેવાય? તો આ 3 ના 3 અને એ 1 છે એટલે આપણે અહીંયા 2 મૂકીએ. ખબર ન પડે તો આને કહેવાય મિત્રો બાકી કામ. બરાબર, એકડામાંથી 1/3 કાઢી નાખો તો બાકી કામ જે છે ને એ મિત્રો 2/3 થયું. મતલબ કે અહીંયા જવાબ મળ્યો. જુઓ તમે કે એ અને બી એ બાકીની ટાંકી 7 કલાકમાં ભરી નાખેલી હતી, સી નળ બંધ કરી નાખ્યો. બરાબર, 2 કલાક પૂરી થઈ એટલે સી નળ મિત્રો ગયો અહીંથી. સી નળ ગયો એટલે બચ્યું કોણ? તો સી નળ જતાં મિત્રો ફક્ત ને ફક્ત બચે છે કોણ? તો હવે મિત્રો આપણે કહી શકીએ કે એ જે છે અને બી જે છે એમ 2 જ મિત્રો બચે છે. તો એ અને બી જે છે એ લોકોએ 2/3 કામ કર્યું છે. આ વાત બિલકુલ સાચી છે કેમ કે ત્રણે ત્રણે 2 કલાક સુધી કામ કર્યું હતું પણ એ લોકો 1/3 કામ જ કરી શક્યા છે. તો આ એ અને બી એ જે બાકી કામ કર્યું ને એ મિત્રો 2/3 કામ જ ખરેખર હતું. બરાબર, આ 2 તો એનો સમય પણ મિત્રો તમે વિચાર કરો તો સમય પણ તમને મળી જશે. એનો સમય મિત્રો કેટલો મળશે તમે કહી શકો છો? રકમને મિત્રો વાંચો, રકમની અંદર જ તમને ખરેખર આપેલું છે. બરાબર, તો રકમમાં કીધું છે કે એ અને બી 7 કલાકની અંદર મિત્રો ભરી નાખી હતી. તો એ અને બી એ ફક્ત 7 કલાક જે છે એનો સમય લીધો હતો. બરાબર, તો 7 કલાકની અંદર એમને 2/3 ભાગ જેટલું કાર્ય જે છે મિત્રો કરેલું છે. તો હવે મિત્રો તમે આ બંનેની અંદર જુઓ, તમે બંનેમાં ભાગ જે છે એ તમને આપેલા છે. તમે ભાગની રીતે તમે વિચાર કરી શકો છો. ફક્ત તમારે એટલું જ વિચારવાનું હતું કે એબીસી માટે ભાગવાળો સંબંધ કયો આપ્યો છે. તો એબીસી જે છે એ મિત્રો 2 કલાકમાં 1/3 કામ કરે જો આ ત્રણે ત્રણની વાત કરતા હોય તો. પછી એને શું કર્યું? સીને બંધ કર્યું. તો આપણે ફક્ત મિત્રો એટલું જ વિચારવાનું હતું કે એ અને બી જે છે, ચલો એ અને બીનો કાંઈક તો સમય આપ્યો હશે ને, તો કે 2/3 કામ જે છે એ કરે છે તો એ 7 કલાકનો સમય લે છે. તો હવે મિત્રો આપણે એની સાદી રીતે ગણી શકીએ. આપણે આવું કહી શકીએ કે એ વત્તા બી વત્તા સી આ ત્રણે ત્રણની જો વાત કરતા હોય તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આ 1/3 ભાગ માટે આ લોકોને કેટલો સમય લાગે છે? 2 કલાકનો સમય લાગે છે. તો મેં હમણાં જ કીધું હતું કે આને ઉલટાઈ નાખવું પડે કેમ કે આને ઉલટાવાથી 1 ભાગનું મિત્રો મળતું હોય છે. જો કે 1 ભાગનું ન મેળવો તો ચાલશે, 6 તમને આપેલા જતા અહીંથી લઈ લો તો ચાલે. બરાબર, પણ આપણે ભાગની રીતે સમજીએ તો દરેકમાં ખ્યાલ આવી જશે. ચાલો એ અને બી જે છે એ કેટલો ભાગનું કામ કરે છે? તો એ મિત્રો 2/3 કામ કરે છે તો એને ઉલટાવું જ પડે. તો અહીંયા મિત્રો 3/2 કરવું પડશે. તો આ લોકોને સમય કેટલો લાગે છે? 7 કલાકનો સમય લાગે છે. તો આને મિત્રો જરાક વિચાર કરી લઈશું. તો 7 3 21 ના 2 તો થોડીક મૂંઝવણ ક્યાંક કેટલાકને લોકોને થવા માંડીએ છે. પણ સૌ પ્રથમ આનો અર્થ સમજી લઈશું કે ત્રણેય સાથે મળે તો આખું કામ 6 કલાકમાં પૂરું થાય,
બંને સાથે મળે તો આખું કામ 21ના છેદમાં 2 કલાકમાં પૂરું થાય. તો પ્રશ્ન મિત્રો એ આવે કે આ લોકોનો લસાઅ શું લેવો? તો મિત્રો લસાઅ બહુ ઈઝી છે, બરોબર. તમને ભલે જે લાગતું હોય તો આને કહેવાય 6ના છેદમાં 1 કહેવાય, અને આને કહેવાય મિત્રો 21ના છેદમાં 2 કહેવાય. ચાલો આનો લસાઅ જે છે આપણે ચેપ્ટર ભણેલા છે તો એનો જ ઉપયોગ કરો જો નાનકડો એવો. તો લસાઅ શોધવો હોય તો પ્રથમ મિત્રો આનો લસાઅ લેવો પડે. તો આનો લસાઅ મિત્રો આવશે 42, બરાબર. કેમ કે 3 2 6 એમાંથી 3 આમાં ઉડાડી દો તો 21 2 ને 42, અને છેદમાં મિત્રો લેવો પડે ગુસાઅ. તો ગુસાઅ તો મિત્રો એકડો આવશે, કેમ કે એકડો અને બગડો આ બંનેમાં કોઈ સામ્ય તો છે નહીં. તો આનો લસાઅ મિત્રો 42 હતો, બરાબર. કેવી રીતે? તો અહીંયા જરાક બાજુમાં હું લખી રાખું છું, કેટલાકને ખ્યાલ ન આવે. તો મેં અપૂર્ણાંકની પદ્ધતિ દ્વારા જ આનો લસાઅ જે છે એ લખેલો છે. તો આનો લસાઅ જે છે એ મિત્રો આપણે હંમેશા શું કહી શકીએ છીએ? તો આપણે લસાઅમાં શીખેલા છીએ કે ઉપરનાનો તમે લસાઅ લઈ લો અને નીચેનાનો તમે ગુસાઅ લઈ લો. તો 42 જે છે એ સરસ મજાનો નાનકડો એવો આનો લસાઅ આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 7 6 ને 42, તો અહીંયા મિત્રો 7 કહી શકાય, બરાબર. તો હવે કેટલા નહીં ખબર પડે કે 21ના છેદમાં 2 છે, તો અહીંયા કેટલા વડે ગુણવાથી 42 જે છે મિત્રો બનેલા છે? તો ખાસ ધ્યાન રાખજો. તો 21ના છેદમાં 2 છે, આને કદાચ 4 વડે તમે ગુણશો તો ખ્યાલ આવી જશે 2 2 ને 4 મિત્રો. તો 1 2 ને 42 પાછા બની જાય. તો એ આનો અર્થ એમ થયો કે 21 દ્વિતીયાંશ ગુણ્યા 4 એટલે 42 કહેવામાં આવે છે. તો હવે મિત્રો જરાક તાળો મેળવો જોઈએ કે ત્રણે ત્રણ જો સાથે મળતા હોય તો મિત્રો એમને એક દિવસમાં 7 કામ કરી શકે છે, અને જો એ અને બી સાથે મળતા હોય તો એ 4 કામ કરી શકે છે. તો આ સાતડાની અંદરથી એટલું ખ્યાલ આવી ગયો કે 3 કામ કોણ કરે છે? તો સી જે છે મિત્રો 3 કામ કરે છે, કેમ કે આમાં 3 લોકો છે, આમાં 2 લોકો છે. તો સી જે છે એ 3 કામ કરે છે. તો જવાબ મિત્રો આવી ગયો સીને લાગતો સમય, બરાબર. તો વાતમાં કંઈ નહોતી, સમજાવવા માટે લાંબુ જે છે એ કરવું પડે છે, બરાબર. તો અહીંયા 42 જે છે એ ટોટલ કાર્યો છે, સીની કેપેસિટી કામ કરવાની કેટલી છે? તગડા જેટલી. તો 14 13 ને 42, તો આનો જવાબ મિત્રો કયો છે? 14 જે છે એની માટે યોગ્ય જવાબ છે. હવે એક બીજી રીતે પણ મિત્રો તમને સમજાવી દઉં, બરાબર. કદાચ જો આ લસાઅની અંદર તમને આવું ક્યાંક જોવા મળે છે, હું તમને એક બીજી રીતે પણ આને બતાવું તો એ રીતે પણ મિત્રો તમે વિચાર જે છે એ કરી શકો છો. તો એક જરાક બીજી રીતે પણ ચેક કરી લઈએ. દાખલાને મિત્રો તમે આમ પણ સમજી શકો છો, બરાબર. ધ્યાન રાખજો કે માનો કે આ તમે જાણો છો કે એ વત્તા બી વત્તા સી આ ત્રણે ત્રણનો સમય જે છે એ મિત્રો તમને કેટલો આપ્યો છે? તો તમને 6 કલાકનો સમય આપ્યો છે. બિલકુલ સાચી વસ્તુ છે, બરાબર છે. આ પ્રથમ વિધાનમાં આપેલું છે. આમ પણ તમે સમજી શકો કે આ 6 કલાક છે. તો મિત્રો એક નક્કી રાખો કે 2 કલાકની અંદર કેટલું કરે છે, અને તો એ બાકીની 4 કલાકમાં કેટલું કરે છે એ પણ મિત્રો તમે કહી શકો છો. તો જુઓ, ત્રણેય નળ જે છે એ 2 કલાક સુધી ચાલુ રાખવામાં આવે છે. જો ત્રણેય નળને 2 કલાક સુધી ચાલુ રાખવામાં આવે તો એ કામ કરે કેટલું મિત્રો? તો 6 કલાકે એક ભાગ કરતા હોય તો 2 કલાકે કેટલો કરશે? અથવા એમ વિચારો, આજે 6 કલાકના 2 કલાક છે એ મિત્રો ત્રીજો ભાગ છે, તમને ખ્યાલ છે. તો આ લોકો 1/3 કામ જે છે એ મિત્રો કરી નાખતા હોય. બિલકુલ સાચી વસ્તુ છે કે આ લોકો 2 કલાકમાં 3/3 નળ જે છે એ 1/3 કામ કરે છે. તો આપણે કામ જે છે એને શોધ્યું, બરાબર. એને રકમમાં સમય જ આપ્યો છે, એમ કીધું કે ફક્ત 2 કલાક કામ કરે છે એટલી ખબર છે. તો એ 2 કલાકમાં 1/3 કામ કરતા હોય એ પાકું, બરાબર. તો આ લોકો પાછળને પાછળનું કામ બાકી કેટલું રહે છે? તો મિત્રો 2/3 કામ જે છે એ બાકી રહેતું હશે, એ પણ નક્કી જ છે. કેમ કે એકડામાંથી તમે 1/3ને બાદ બાકી કરશો તો તરત શું મળશે? તમને 2/3 મળશે. તો જો આ 3/3 નળ માટે કદાચ કામ કરાવવું હોય, આગળનું ચાલુ રાખવું હોય, તો 2/3 કામ જે છે એ આ 3/3 મળીને 4 કલાકમાં 100% પૂરું કરી નાખે. તો આ હિસાબ જે છે ને આ 3/3 નળ માટેનો પહેલાં આટલો સમજી શકાય છે કે આટલું કામ આ લોકોએ કરી નાખ્યું છે, અને આટલું કામ જે છે એ આ લોકોએ છોડી દીધેલું છે. આ પણ સાચું જ છે, કેમ કે આ 2 કલાક પછી સી નળ બંધ થઈ ગયો એટલે અમે 3/3 ભેગા રહ્યા નથી, વિખાઈ ગયા છે, બરાબર. તો આ કામ જે છે એ મિત્રો છોડી દીધું છે. તો આ છોડેલું કામ પાછું કર્યું કોને? તો એ પણ આપણને ખબર જ છે. તમે જોઈ શકો છો કે જે એ જે છે અને બી જે છે, આ એ અને બી બંનેએ મિત્રો 2/3 કામ જે છે આ મિત્રો કરેલું છે, અને એનો સમય પણ તમને આપેલો છે કે 7 કલાક લાગેલો છે. જો આ 3/3 ભેગા સમજીને કામ કર્યું હોત ને તો 4 કલાકમાં જ પૂરું થઈ જવાનું હતું, બરાબર. કેમ કે 3 સાથે હતા, પણ એક વ્યક્તિ છટકી ગયો તો આ લોકોને થોડોક લોડ વધારો થઈ ગયો, અને આ લોકોએ જે 2/3 કામ જે છે એ 4માં પૂરું થવાનું બદલે ક્યારે કર્યું? 7 કલાકે કર્યું છે. તો આટલી ડેટા જે છે આમાંથી પહેલાં સમજીને કાઢી લેવો પડે. હવે મિત્રો તમે આને આમ પણ વિચારી અને ગણી શકો છો કે ચાલો એ બી અને સી આ ત્રણેય નળની જો વાત કરતા હોય તો મિત્રો આ 2/3 કામ માટે, બરાબર. અને એવી રીતે અમે એ અને બી માટે પણ કામ એમનું કેટલું લઈશું? એમનું પણ 2/3 જ લઈશું. તો આપણા આ 2 વાક્ય જે છે ને સાચા છે કે જો સાથે 3/3 હોય
તો બે તૃતીયાંશ કામ કરતા એને કેટલો સમય લાગે છે? તો કે એને મિત્રો 4 કલાકનો સમય લાગે છે. બિલકુલ સાચું છે. અને જો બે વ્યક્તિ સાથે હોય તો બે તૃતીયાંશ માટે સમય કેટલો લાગે છે? તો કે 7 કલાક લાગે છે. હવે અહીંથી સીધો લસાઅ તમે એટલા માટે લઈ શકો છો કે આ બંને ભાગ સમાન છે માટે લઈ શકાય છે, બરાબર છે? જ્યારે આ બંને ભાગ સમાન ન લેતા હોય ત્યારે તમારે હંમેશા શું કરવું પડે, આ લોકોના એક ભાગ બનાવી દેવા પડે, બરાબર? તો અહીંયા 7 ચોક ને 28 હવે તમે કહી શકો છો. અને હવે જોઈ શકો છો કે અહીંયા મિત્રો વધશે 7 કલાક, તો અહીંયા 7 ચોક ને 28 એટલે 4 કલાક વધે છે. તો હવે આપણી પાસે મિત્રો માગેલું શું છે એ જરાક જોઈએ. તો અમે કહે છે કે સીને કેટલો સમય લાગે, તો મિત્રો સીને બરાબર ધ્યાન રાખજો, સીને પણ પાછા ભૂલી ન જતા, અત્યારે બે તૃતીયાંશ ભાગની જ વાત ચાલે છે, કેમ કે બે તૃતીયાંશ ભાગ માટે આટલો સમય, આના માટે આટલો સમય. તો અહીંયા જે તમે જોઈ શકો છો કે આ 3 માંથી આ 2 ને કાઢી નાખો તો અહીંયા ખ્યાલ આવશે કે આ 7 ની અંદરથી 3 જે છે ને ખરેખર કોના છે, સીના છે મિત્રો, જોઈ શકો છો, બરાબર? કેમ કે આમાં 3 સાથે હોય તો મિત્રો 7 કામ છે, અને 2 સાથે હોય તો 4 કામ છે. તો એક વધારાનું કામ કોણ કરી ગયું? તો કે આ સી કરે છે, એ 3 કામ કરે છે. તો હવે મિત્રો તમે સીને બે તૃતીયાંશ કામ માટેનો સમય કેવો હોય તો કહી શકો છો કે 28 એના ટોટલ કાર્ય કરવા છે, અને સીની કેપેસિટી છે મિત્રો તગડા જેટલી. તો આ સમય મળ્યો ખરો, પણ આખા કામનો નહીં, બે તૃતીયાંશ કામનો જ સમય મળ્યો છે. તો હવે મિત્રો સીનો સંપૂર્ણ જો સમય કેવો હોય, તો સીને મિત્રો આખા કામ માટેનો સમય જો કેવો હોય, તો તમને ખ્યાલ છે કે અપૂર્ણાંકમાંથી આખું કામ કરવું ને બહુ મોટી અઘરી વાત નથી. ચાલો આ સમય છે 28 ના છેદમાં 3, પણ આ સમય મિત્રો 2/3 છે. તો આખા કામ માટે શું થતું હોય, આને ઉલટાઈ નાખો એટલો થતો હોય, તો 3/2 જેટલો મિત્રો થતો હોય. તો આ ઉડાડી દેશો તો 28 ના અડધા કરી નાખો તો જવાબ મિત્રો આપણો 14 જે છે એ એકદમ ઇઝીલી આવી ગયો, જે આપણે હમણાં અહીંયા સમજેલા હતા. તો આમ પણ સમજી શકાય છે, જુઓ તમે ખાલી 4 સ્ટેપ જ છે, પણ સમજણ ખૂબ મહત્વની હોય છે. અને ગણિત મિત્રો સમજણથી જ આવે. આની PDF તમને ફક્ત આટલી છાપીને આપી દીધી હોય ને અને કાંઈ બોલ્યા જ ન હોય ને તો કાંઈ ખબર ન પડે કે કેમ કેમ બનેલું છે. મેઇન વસ્તુ મિત્રો એ છે કે બે વ્યક્તિ વચ્ચે મિત્રો સમજણની આપલે જે થાય એના પરથી જ કોઈ પણ વસ્તુ આપણે સરળતાથી શીખી શકતા હોઈએ. માટે મિત્રો હંમેશા વિડીયો જે છે એને દિલથી જોવાનો આગ્રહ રાખો, કેમ કે જોયેલી વસ્તુ જે છે ને મિત્રો હંમેશા લાંબા સમય સુધી યાદ રહેશે. ફક્ત પના ઉપરથી મગજમાં યાદ કરવું હશે તો પહેલાં તો તમારે એ સમજવું પડશે કે આ પેજમાં આ સ્ટેપનું આ સ્ટેપ બન્યું કેવી રીતે છે, જે મિત્રો અહીંયા તમને જોવા મળતા હોય છે, બરાબર? તો મિત્રો ખૂબ જ સરસ મજાનો આજનો ભાગ હતો. જો તમે વ્યવસ્થિત જોતા હશો તો આવનારી ભવિષ્યની પરીક્ષાઓ ઉપરાંત આ દાખલો નહીં પણ આના સિવાયના અન્ય દાખલાઓ ગણવા માટેની તાકાત પણ મિત્રો આમાંથી તમને ક્યાંક ને ક્યાંક મળતી હોય છે. તો આવતીકાલે મળીએ મિત્રો ખૂબ સરસ મજાના દાખલાઓ લઈને, જેનું નામ છે મિત્રો અધવચ્ચેથી કામ છોડી દેવું, બરાબર? તો ઘણા બધા એવા સરસ મજાના ઉદાહરણો હોય છે કે કેટલાક લોકો કામ પૂરું થવાની તૈયારી હોય ત્યારે કામ છોડી દેતા હોય, તો કેટલાક લોકો કામની શરૂઆતમાં કામ છોડી દેતા હોય છે. તો આવા તમામ જે દાખલાઓ જે છે એવા કામ છોડવાના દાખલાઓ અમે પછીથી લઈએ છીએ, અને ત્યાર પછી મિત્રો બધો મિક્સ મસાલો ભેગો કરી અને છેલ્લે પાછો એક ભાગ બનાવવાના છે જેમાં બધા મિક્સ દાખલાઓ જે છે આપણે પૂરા કરવાના છે. તો મળીએ મિત્રો ફરીથી, ત્યાં સુધી તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરતા રહેશો, અને વિડીયો જો મિત્રો ગમતો હોય તો વિડીયોને લાઇક આપવાનું પણ આપણે ભૂલવાનું નથી. અને મિત્રો જો અમારા વિડીયો તમને ગમતા હોય તો એની માટે વિડીયોને એક લાઇક આપશો, કેમ કે લાઇક સેહત માટે ખરેખર સારી વસ્તુ છે. મળીએ મિત્રો ફરીથી નેક્સ્ટ ટોપિક સાથે, નવા મુદ્દા સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.